नमस्कार दर्शक मित्रों, निर्माण न्यूज की विशेष रजूआत साथ हूँ छू यज्ञ त्रिवेदी। दर्शक मित्रों, आज निर्माण न्यूज की विशेष रजूआत में बात करवानी छे अफगानिस्तान में फरी एक बार तालिबान राज ने लईने। 20 वर्ष बाद फरी एक बार अफगानिस्तान में ज्या तालिबान राज जोवा मळी रह्यु छे ने तेनी साथे ज्यारे तालिबान की बात करिए तो रविवार थी जे अफगानिस्तान में अने रविवार पहला पण जे रीते घणी बधी प्रवृत्तिओ करवामां आवी हती तालिबान द्वारा आखरे रविवार अफगानिस्तान में प्रवेश मेळवी लीधो हतो। बात करिए आपणे अफगानिस्तानी तो अफगानिस्तान में ज्यारे तालिबाने प्रवेश मेळव्यो त्यारे ते लोको त्यां पहोंच्या त्यारथी ज लईने राष्ट्रपति अने तेनी साथे उपराष्ट्रपति द्वारा पण पोतानो पद छोड़ देवामां आव्यो हतो अने साथे जे परिस्थिति जोवा मळी हती अने तेमां पण जे कही शकाय के अत्यार हालनी जे परिस्थितिमां अशरफ गनी द्वारा पण निवेदन आपवामां आव्यु हतुं के देशमां गमे तेवी परिस्थिति थई जाय देशमां लोहीनी नदीओ હવે હડાવવા માગતો ન હતો અને તેના કારણે મેં આ દેશ છોડી દીધો છે અને સાથે તેમના દ્વારા એમ પણ નિવેદન આપવામાં આવ્યું હતું કે હું માત્ર માત્ર દેશ માટે જ અત્યાર હાલ તો મેં આ છોડી દીધું છે। પરંતુ હવે તેની સાથે તાલિબાનની વાત કરીએ તો રાષ્ટ્રપતિ ભવનની સાથે સંસદમાં પણ તેમણે કબજો મેળવી લીધો છે, તો હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે અફઘાનિસ્તાન અને તેની સાથે વિશ્વની જે રીતે સુરક્ષાની સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે, સાથે જે અત્યારે અલગ અલગ દેશો દ્વારા પોતાના જે વિમાનો મોકલવામાં આવી રહ્યા છે અને તેમાં પણ જે રીતે અલગ અલગ દૂતાવાસના અધિકારીઓને ત્યાં રહેતા જેમ કે ભારતીય હોય કે ઓસ્ટ્રેલિયન હોય કે તે દરેક લોકોને અત્યારે પરત લાવવા માટેની તજવીજો હાથ ધરી દેવામાં આવી છે। આ દરેક મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું। આ દરેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે આનંદભાઈ શુક્લા કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને હિરેનભાઈ કુટક કે જેઓ રક્ષા વિશેષજ્ઞ છે। સૌથી પહેલો પ્રશ્ન હું આનંદભાઈ આપને પૂછવા માંગીશ કે કાબુલમાં જ્યારે અફઘાનિસ્તાનની વાત કરીએ તો તેમાં જે તાલિબાને પ્રવેશ કર્યો ત્યારથી જ એવું લાગતું હતું કે ક્યાંક અત્યારે પરિસ્થિતિ વણસે તેવી હોય, પરંતુ જ્યારે અફઘાનિસ્તાનની વાત કરીએ તો અફઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાન અત્યારે ઘૂસી ગયા છે રાષ્ટ્રપતિ ભવન, સંસદ અને તેની સાથે જે અનેક એવી જગ્યાઓ પર તેમણે પોતાનું સામ્રાજ્ય બનાવી દીધું છે, આખી પરિસ્થિતિને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે અફઘાનમાં ફરી એકવાર આ તાલિબાની રાજ જોવા મળી રહ્યું છે તેને। બિલકુલ સાચી વાત છે। યજ્ઞભાઈ, જે પ્રકારે તાલિબાનો ફરી એક વખત કાબુલની અંદર પહોંચ્યા છે, જે પ્રકારે કાબુલના વહીવટીય સંસ્થાનો ઉપર એમણે કબજો જમાવ્યો છે, આનાથી આશ્ચર્ય પામવા જેવી કોઈ બાબત મને દેખાતી નથી। કારણ કે અફઘાનિસ્તાન એ છેલ્લા 5 દાયકાથી ગ્લોબલ જેહાદનો અડ્ડો બન્યું છે અને આ ગ્લોબલ જેહાદના અડ્ડામાંથી નીકળેલા આ તાલિબાનો એ હવે અફઘાનિસ્તાનમાં સત્તા સ્થાને પહોંચી રહ્યા છે। આ તાલિબાનોનો જે રાષ્ટ્રપતિ બનશે અને જે એની સરકાર બનશે એ સરકારને ચીન માન્યતા આપવા માટે તૈયાર છે। ભૂતકાળમાં જે પ્રકારે પાકિસ્તાને માન્યતા તાલિબાનને આપી હતી, જે પ્રકારે તાલિબાનની સરકારને યુએઈ અને સાઉદી અરેબિયાએ માન્યતા આપી હતી, એ જે સમયગાળો હતો 1996 થી લઈ અને 2001 નો, એના કરતા અત્યારે બદલાયેલો સમયગાળો છે અને આ સમયગાળાની અંદર આ તાલિબાનના નામે આતંકવાદીઓને અફઘાનિસ્તાનમાં સત્તા ઉપર આવ્યા બાદ તેમની સરકારને દુનિયાના ખૂબ ઓછા દેશો એવા હશે કે જે તેમને માન્યતા નહીં આપે। ઇવન અમેરિકાએ પણ સરતી માન્યતા આપવા માટેની તૈયારી દર્શાવી છે। એટલે મને જે દેખાય છે એ એવું દેખાય છે કે અફઘાનિસ્તાનમાં સરકારના રસ્તે ગ્લોબલ જેહાદી તત્વો, આતંકવાદી તત્વો એ સરકારની મુખ્ય ધારામાં એક વૈશ્વિક મંચ ઉપર એક રીતે માન્યતા પ્રાપ્ત કરવા માટે જઈ રહ્યા છે અને આ માન્યતા પ્રાપ્ત થઈ રહી છે। એનો સીધો અર્થ એ થશે કે પાકિસ્તાન જે આતંકીસ્તાન બનાવી રહ્યું છે એક્સપોર્ટ કરી રહ્યું છે, એની સામે પણ વૈશ્વિક મહાસત્તાઓ પોતપોતાના ઇન્ટરેસ્ટના આધારે આંખ મીચોમણા કરતી ગઈ છે અને એમાં હવે વધારો થશે। એટલે ભારત માટે કુલ મળીને અત્યારે જે પરિસ્થિતિઓ પેદા થઈ રહી છે એ પરિસ્થિતિઓ આગામી સમયમાં બેહદ પડકારજનક બનવા માટે જઈ રહી છે।
થતો હોય છે કે જ્યારે સુરક્ષાની દ્રષ્ટિએ વાત કરતા હોય, સુરક્ષાની દ્રષ્ટિએ અત્યારે હાલ તો ઘણા બધા સવાલ ઉભા થઈ રહ્યા છે. કારણ કે જ્યારે ભારતની વાત કરવામાં આવે તો એક બાજુ જે રીતે અફઘાનિસ્તાને પોતાનો એર સ્પેસ પણ બંધ કરી દીધો હતો, કોઈ પણ વ્યક્તિ અત્યારે હાલ કે કોઈ પણ એરક્રાફ્ટ અંદર ના આવી શકે તેવી પણ તેમના દ્વારા વાત કરવામાં આવી હતી. સાથે જ્યારે તાલિબાનની વાત કરીએ, તાલિબાને ફરી એકવાર કબજો મેળવ્યો છે તો હવે સુરક્ષાને લઈને ઘણા બધા સવાલ ઉભા થઈ રહ્યા છે વૈશ્વિક દ્રષ્ટિએ. હિરેનભાઈ, આપ શું કહેશો? આનંદભાઈ, બહુ સરસ રીતે આખી પરિસ્થિતિને વર્ણન કર્યું છે અને એ પણ અભ્યાસો છે, ખાસ કરીને આ પ્રકારની પાકિસ્તાન અને તાલિબાનને લગતી, અફઘાનિસ્તાન લગતી બાબતોમાં અને ચીનની બાબતોમાં પણ આનંદભાઈને ખૂબ જ જ્ઞાન સારું છે. એમણે જે પરિસ્થિતિ વર્ણન કર્યું છે એ ચોક્કસપણે એ પરિસ્થિતિ એવી જ છે કે આપણા ભારત માટે ખરેખર બહુ જ મોટો, બેહદ મોટો પડકાર છે. હવે જે સુરક્ષાની દ્રષ્ટિ આપણે જો વિચાર કરીએ તો તાલિબાનની જે આ સ્થિતિ છે, તાલિબાને જ્યારથી સેક્ટર 111 અને પુને તારીખ પર જ્યારે ફતે મેળવી લીધી ત્યારથી જ ખ્યાલ આવી ગયો હતો કે હવે તાલિબાન છે એ સંપૂર્ણ અફઘાનિસ્તાન ઉપર પોતાનું વર્ચસ્વ સ્થાપી દેશે. અફઘાનિસ્તાનની જો ખાસ કરીને તાલિબાનોની વાત કરીએ તો તાલિબાનના જે પ્રવક્તા છે સુલે, એમણે એક વાત કરેલી કે સોહેલ સુલે, એમણે એક એનું જે હમણાં નિવેદન આવ્યું એમાં એમણે એવું કહ્યું કે અમે કોઈ પણ દેશો સાથે ઘર્ષણ નથી ઈચ્છતા અને અમારી આંતરિક બાબતોમાં પણ કોઈ દખલગીરી ન કરે એ પણ બહુ અગત્યનું છે ને. ખાસ કરીને ભારતનો પણ ખાસ ઉલ્લેખ કરીને એમણે એમ પણ કહ્યું કે જે રીતે ત્યાં જે એક ડેમનું આપણે જે પ્રોજેક્ટ ચલાવી રહ્યા છીએ ભારત દ્વારા, એ પ્રકારના કોઈ પણ જો પ્રોજેક્ટ છે એ ચલાવવામાં આવશે તો એનું સ્વાગત હશે. અને એ પણ કહ્યું, એવું પણ પ્રવક્તાએ કહ્યું કે તાલિબાન છે એ કોઈ પણ પ્રકારના આતંકવાદી પ્રવૃત્તિને અહીંયા સ્થાન નહીં આપે, પરંતુ આતંકવાદની જ ભૂમિકા ઉપર રચાયેલું એક સંગઠન અને એ જયારે આવું કહેતું હોય અને એ પણ એવું સંગઠન કે જૈશે મોહમ્મદ સાથે બહુ સારો ઘરોબો પણ ધરાવે છે, એટલે આપણે અહીંયા વિચારવું પડશે કે તાલિબાનની પાછળ છે એ ચીન અને આગળ છે એ પાકિસ્તાન એટલે કે જૈશે મોહમ્મદ. ત્યારે આ સ્થિતિ ખરેખર આપણા માટે પડકારજનક બની પણ જાય છે. અહીંયા આપણે સુરક્ષાની દ્રષ્ટિએ વિચારીએ તો આપણે ભારતે શ્રીલંકામાં જે રીતે સેનાઓ મોકલી તેવી રીતે અહીંયા કોઈ સેના મોકલવાની અત્યારે કોઈ ચર્ચા કે વાત વિગત છે નહીં, પરંતુ આપણા માટે એ પડકાર એટલા માટે છે કે પાકિસ્તાન છે એ પાકિસ્તાન પાસે પાકિસ્તાનનો અહેસાન છે તાલિબાન. કારણ કે આપણે જોઈએ તો બિન લાદેનને પણ જે રીતે ત્યાં રાખવામાં આવ્યા હતા પાકિસ્તાનમાં અને તાલિબાનીઓને છાવરવા માટે એમને રક્ષણ આપવા માટે એક છત્ર પૂરું પાડવાનું કામ પણ તાલિબાને પાકિસ્તાને કર્યું છે. એટલે પાકિસ્તાનને પાકિસ્તાને આ વખતે લડાકુઓ પણ પોતાના એમાં તાલિબાન સાથે મોકલી દીધેલા અને એ સ્થિતિના કારણે આપણે આ ચોક્કસપણે આપણા માટે એક ચિંતાનો વિષય ચોક્કસપણે છે. પરંતુ ભારતીય સેના જે પ્રકારે સજ્જ છે, ભારતીય સેનાનો જે વ્યાપ છે, આપણે એજન્સીઓ જે રીતે સક્રિય છે અને આપણે પણ જે રીતે અફઘાનિસ્તાનમાં આપણી પણ એક જે પ્રેઝન્સ છે, આટલા સમય સુધી રહેલી પ્રેઝન્સ છે, એ પ્રેઝન્સ છે એ ચોક્કસપણે આપણને દરેક માહિતીઓથી વાકેફ પણ રાખે છે અને આપણે વૈશ્વિક ફલક ઉપર આપણી સાથે પણ ઘણા, જો કદાચ આપણે એમ વિચાર કરતા હોય કે અફઘાનિસ્તાન એટલે ખાસ કરીને તાલિબાન પાસે જો જે રીતે ચીનનો ટેકો હોય, આપણી પાસે પણ વૈશ્વિક ફલક ઉપર આપણે ઘણા જ મજબૂત છીએ. ભારત સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં માંગુ છું, આજે મારો સવાલ છે ત્યારબાદ હું આનંદભાઈને પણ આજ પૂછીશ. ઈરણભાઈ, સવાલ એ થતો હોય છે કે અફઘાનિસ્તાન જ કેમ અત્યારે ટાર્ગેટ બનાવવામાં આવ્યો છે? જી જુઓ, તાલિબાન એકચ્યુઅલી એવું છે કે અમેરિકાએ જે બોરિંગ ઉભો કરેલો, આ તાલિબાન નામનો બોરિંગ છે ઉભો કરનાર અમેરિકા, અને એ જ અમેરિકાએ જયારે એમનો સ્વાર્થ હતો એ સમયે અફઘાનિસ્તાનમાંથી અને ખાસ કરીને બિન લાદેનનો જે 9/11 એટેક થયેલો, ત્યાર પછી તાલિબાનોને સબક શીખડાવવા માટે અને ત્યાં એમણે એટેક કર્યા, એમની પ્રેઝન્સ ઉભી કરી અને એ દરમિયાન એમણે એવું એક જેવી રીતે આપણે કહીએ છીએ કે જગત જમાદારની ભૂમિકામાં એમણે એવું પણ જાહેર કર્યું કે અમે અફઘાનિસ્તાનમાં શાંતિ સુલે સ્થાપીશું, ત્યાં ડેમોક્રેટિક એટમોસ્ફિયર ક્રિએટ કરીશું, એટલે કે લોકતાંત્રિક પ્રક્રિયાથી ચાલતો રહે એવો દેશ બનાવીશું, એ બધું કર્યું. પણ જ્યારે એમને ખ્યાલ આવ્યો કે આપણો સ્વાર્થ પૂરો થઈ ગયો છે, ત્યારે એમણે આ જે પાછા પગલાં લીધા અને જે રીતે સેના પાછી ખેંચી લીધી, એના પગલે જ તુરંત આ બધી પરિસ્થિતિઓ શરૂ થઈને તાલિબાને પોતાનું ફરીથી માથું ઉચક્યું. અને આટલે તાલિબાનને ઊભું કરનાર પણ એ અને એક સમયે એને દૂર ભગાડનાર પણ એ અને અત્યારે ફરીથી ચોપલામાંથી આ બોરિંગને બહાર કાઢનાર પણ કદાચ અમેરિકા જ કહેવાશે. અને અમેરિકાએ આ જે પગલું લીધું છે એ પગલું કદાચ એના જે અબજો ડોલરનો ખર્ચો જે થઈ રહ્યો હતો એના કારણે લીધું છે, એ પણ એ ત્યાંથી નિર્ભય બાબત છે. અને અમેરિકામાંથી પણ એ સુર ઉઠેલો કે તાલિબાન પાછળ જે આપણે અફઘાનિસ્તાન પાછળ જે ખર્ચો કરીએ છીએ, આપણે જે રીતે આપણા સૈનિકો ત્યાં રહે છે અને જે સંઘર્ષમાં ઘણા સૈનિકોના મૃત્યુ પણ થાય છે, આ બધા કારણોના કારણે એમણે આ પરિસ્થિતિ કરી. પરંતુ એ 9/11 ની ઘટના બાદ શું હૃદય પર
પરિવર્તન થઈ ગયું છે તાલિબાનોનું, એ ફરીથી ક્યારેય કોઈ પણ પ્રકારનો કોઈ પણ હુમલો નહીં કરે એવી શક્યતા જોઈ રહ્યા છે અમેરિકાનો. બિલકુલ ખોટી વાત છે, તાલિબાન ખતરો હંમેશા બની રહેવાનું છે અને એક સમય આવે ફરી અમેરિકાએ આ બાબતે વિચારવું જ પડશે. અમેરિકા વિચારે કે ના વિચારે, ભારતે પોતાની સ્થિતિનો વિચાર કરવાનો છે. અમેરિકા જે રીતે પોતાના રાષ્ટ્રને સ્વાર્થને ધ્યાનમાં રાખીને, પોતાના રાષ્ટ્રની હિતને ધ્યાનમાં રાખીને કોઈ પણ નિર્ણય લે છે, એવી રીતે ભારતે પણ આ જ રીતે આવા નિર્ણયો ભવિષ્યમાં લેવા પડશે. અને કેટલાક એવા નિર્ણયો આપણે જોઈશું કે જે આપણે આપણને કદાચ આપણી એર સ્ટ્રાઇકો અને આપણી જે સ્ટ્રાઇક છે એ બધી ભૂલાવી દે. બિલકુલ, અત્યારે હાલ સવાલ એ થતો હોય છે કે જ્યારે આ તાલિબાને અત્યારે અફઘાનિસ્તાન ઉપર જે રાજ તો હવે શરૂ કરી દીધું છે કરવાનું, આનંદભાઈ એની ઉપરથી એમ કહી શકાય કે ક્યાંક અમેરિકાને પરાસ્ત કર્યું હોય તેમ? જો બહુ મોટો પ્રોપોગન્ડા ચાલે છે કે સોવિયત સંઘને હરાવી દીધું, અમેરિકાને હરાવી દીધું, વિશ્વની મહાસત્તાઓને તાલિબાને હરાવી દીધું, હવે અફઘાનિસ્તાન અજય છે. હવે તમે સમજો એક વસ્તુ કે તાલિબાનોની જીત એ અફઘાનિસ્તાનની હાર છે, સૌથી મોટી હાર છે. હું એટલા માટે કહી રહ્યો છું કે અફઘાનિસ્તાનની 3.5-4 કરોડની વસ્તીમાંથી 50 લાખ લોકો આજુબાજુમાં રેફ્યુજી છે. પાકિસ્તાનની અંદર પાકિસ્તાનના કહેવા પ્રમાણે 30 લાખથી વધારે અફઘાનો ત્યાં રેફ્યુજી તરીકે રહી ગયા છે. આ અફઘાનિસ્તાનની અસ્મિતાનું ખૂન છે. અફઘાનિસ્તાન એ વિવિધતા સફર દેશ છે, પરંતુ તાલિબાનોની અંદર તમને પશ્તુનો સિવાય બીજી કોઈ પણ જાતિ જોવા મળતી નથી, બીજા કોઈ પણ વંશીય લોકો જોવા મળતા નથી. ઉઝબેકો ક્યાં છે, તાજિકો ક્યાં છે, આ સિવાય જે સિયા મુસ્લિમોના જે અલગ અલગ સેક્ટ છે એ અફઘાનિસ્તાનની અંદર શું કરી રહ્યા છે. હિન્દુ અને શીખ માઇનોરિટી છે, શીખ અને હિન્દુ માઇનોરિટીને ભારત સરકાર ભારતમાં લાવવા માટેની તૈયારી કરી રહી છે. તો તમે સમજી શકો છો કે અફઘાનિસ્તાનની અંદર વિવિધતાઓનું ખૂન થઈ રહ્યું છે અને વિશ્વ મૂંગા મોઢે આ વિવિધતાઓના ખૂનને જોઈ રહ્યું છે. યુનોની અંદર પીસ કીપિંગ ફોર્સની એક બહુ મોટી જોગવાઈ છે. શું યુનો જેવું વૈશ્વિક મંચ અમેરિકા અને નાટો દેશો ત્યાંથી હટી જાય, ત્યારબાદ એ લોકો અફઘાનિસ્તાનની અંદર લોકોની સુખાકારી, લોકોની શાંતિ સ્થિરતા અને લોકોના જીવન બચાવવા માટેનું કામ કરવા માટે શું અફઘાનિસ્તાનની અંદર ન જઈ શકે? અને જો ન જઈ શકે તો યુનો જેવી એક બેકાર સંસ્થાને તાત્કાલિકપણે વિખેરી નાખવી જોઈએ. કારણ કે આ સંસ્થાના મુખ પ્રદર્શનને કારણે, મુખ દર્શનને કારણે આજે દક્ષિણ એશિયાની અંદર ફરી એક વખત મધ્યયુગીન બર્બરતા પ્રવેશ કરી રહી છે. અને આ બર્બરતા એ સૌથી વધારે જો કોઈને પીડવાની છે તો એ ભારતને પીડવા માટે જઈ રહી છે. આ મારા શબ્દો તમે યાદ રાખી લેજો. ભારતની હિન્દુ બહુમતી એને તાલિબાનો હોય કે તાલિબાનોના પુરોગામી ગઝનીના શાસકો હોય કે ઘોરીના શાસકો, ઘોરના શાસકો હોય, હંમેશા અબ્દાલી હોય, એના પછી આવનારા શાસકો હોય, જ્યાં સુધી અફઘાનિસ્તાન એ સોવિયત સંઘના પ્રભાવ નીચે નહોતું આવ્યું ત્યાં સુધી અફઘાનિસ્તાનની અંદર સરકારો મોટે ભાગે ભારતને દુશ્મન તરીકે જોતી હતી. એના કરતા પણ માઇક્રો લેવલે હું જઉં અને હું આપને કહું કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના જે ક્ષેત્રો છે એ ક્ષેત્રોની અંદર ભારતમાં રહેતા હિન્દુઓને, ભારતમાં રહેતા હિન્દુઓને આ ક્ષેત્રોના લોકો, આ ક્ષેત્રની અંદર કામ કરતા સક્રિય આતંકવાદી જૂથો, જેહાદી જૂથો પોતાના સૌથી મોટા દુશ્મન ગણે છે. એમને મારવા પોતાનું ધાર્મિક અને મજહબી કામ ગણે છે. એટલે અત્યારે તાલિબાનોને જો સરકાર તરીકેની માન્યતા મળશે તો તમે મારી વાત લખી રાખો કે તમે ગઝનીની સરકારને માન્યતા આપવા જઈ રહ્યા છો, મહંમદ ગઝનીની સરકારને માન્યતા આપવા જઈ રહ્યા છો, તમે મોહમ્મદ ઘોરીની સરકારને માન્યતા આપવા જઈ રહ્યા છો, તમે અહેમદ શાહ અબ્દાલી ઓપ્શન જ નથી માન્યતા આપવા જઈ રહ્યા છો. આનંદભાઈ, પણ આનંદભાઈ અત્યારે હાલ તો હવે કોઈ ઓપ્શન જ નથી જોવા મળતો ને, જે પ્રમાણે અત્યારે તાલિબાનોએ જે સામ્રાજ્ય અત્યારે બનાવી દીધું છે તેમ. યજ્ઞભાઈ, આપણે અને દુનિયાના મહાસત્તાઓ વિકલ્પો જોવા માટે તૈયાર નથી. અને આ વિકલ્પો જોવા માટેની તૈયારી એટલા માટે નથી કે કારણ કે તેમના હિતો અત્યારે ઘવાઈ રહ્યા નથી. શું યુનોની અંદર, યુએનએસસીની અંદર એક ઠરાવ પારિત કરી અને અફઘાનિસ્તાન જેવા ડિસ્ટર્બ એરિયાની અંદર કે જે એરિયા 45 વર્ષથી યુદ્ધગ્રસ્ત છે, આતંકવાદીઓની બેફામ હિંસાચાર અનુભવી રહ્યો છે, આ એરિયાની અંદર યુનોની કી પીસ કીપિંગ ફોર્સ એ ઉતારવામાં આવે યુનોની અંદર યુનોના એજન્ડા હેઠળ,
તમે દક્ષિણ એશિયા અને મધ્ય એશિયાની અંદર જે વૈશ્વિક પરિસ્થિતિઓ જોઈ રહ્યા છો, એ વૈશ્વિક પરિસ્થિતિઓમાં યુનોનું કોઈ તમને ભૂમિકા કેમ દેખાતી નથી? સિરિયા હોય, લિબિયા હોય, ઇરાક હોય, અફઘાનિસ્તાન હોય, અહીંયા તમને વૈશ્વિક સંસ્થાઓની ભૂમિકા કેમ દેખાતી નથી? માત્ર અને માત્ર અમેરિકન ફોર્સો દેખાય છે, માત્ર અને માત્ર ફ્રાન્સની ફોર્સો દેખાય છે, માત્ર અને માત્ર તમને નાટોની ફોર્સ દેખાય છે. યુનો ક્યાં છે? બિલકુલ, અત્યારે સવાલ ઉઠાવવાનો છે. કરી શકતું હોય તો યુનોને તાત્કાલિક વિખેરી નાખો. બિલકુલ બિલકુલ, સવાલ અત્યારે એ પણ યથાવત છે કે જ્યારે હવે યુનો દ્વારા કેમ કોઈ અત્યારે સ્ટેટમેન્ટ નથી આપવામાં આવ્યું અથવા તો કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી. સાથે મારો સવાલ ઇરેનભાઈ આપને કે જ્યારે અફઘાનિસ્તાનમાં અત્યારે જે આ તાલિબાની રાજ અત્યારે જે શરૂ થઈ ગયું છે, તેમાં ચાઇના, તુર્કી અને પાકિસ્તાન એ ત્રણે અત્યારે સમર્થન આપ્યું છે તાલિબાની રાજ માટે, અને તેમના દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે કે જો આ તાલિબાન રાજ આવશે તો એક સારી એવી સરકાર પણ ત્યાં ઊભી થશે. મારો પહેલાં તો આ સમર્થનને લઈને શું કહેશો, ત્યારબાદ ચાઇનાની આ આખી પરિસ્થિતિમાં શું ભૂમિકા છે? જો સ્પષ્ટ ભૂમિકા છે, ભારત સાથેનું ચાઇનાનું જે ઘર્ષણ છે એને ધ્યાનમાં લઈને ચાઇના આ બધી વસ્તુ કરી રહ્યું છે, અને એના જે પાડીતાઓ જે બે આપણે નામ લીધા પાકિસ્તાન અને તુર્કી, એ પણ એ ચાઇનાના કારણે જ ક્યાંક ને ક્યાંક આપણી સામે એ દાંત્યા કરી રહ્યા છે પરોક્ષ રીતે, આ રીતે તાલિબાનોને સમર્થન આપીને અને એની સરકાર બનાવીને. પરંતુ એ સિવાય બાકીની દુનિયા પણ આ બધી પરિસ્થિતિને બિલકુલ સમજે છે. આપણે જે હમણાં ચર્ચા કરી એ મુજબ યુનોની જે સ્થિતિ છે, અત્યારે જે આનંદભાઈ સવાલ કર્યો, ભારત સરકારે સવાલ યુનોમાં કરવાનો છે કે જો તમે અહીંયા પીસ કીપિંગ ફોર્સ માટે જો વ્યવસ્થા ઉભી ન કરી શકતા હો તો ચોક્કસપણે આ વિખેરાઈ જવું જોઈએ. કેમ કે પીસ કીપિંગ ફોર્સ દ્વારા આપણે ઘણા બધા વિશ્વના દેશોમાં શાંતિ સપાટી જોઈ શક્યા છીએ. એક સમયે એક ભૂમિકા સારી જ હતી, પરંતુ અત્યાર સુધી કોઈ પણ પ્રકારનું યુનોમાંથી કોઈ પણ પ્રકારનું નિવેદન કેમ નથી આવ્યું? ભારતની ભૂમિકા એટલી બધી મજબૂત બની છે આજે યુએનએસસીમાં કે પ્રધાનમંત્રી પોતે એની અધ્યક્ષ સ્થાને આજે જયારે દરિયા માર્ગે થતી જે પ્રકારની જે ચાંચિયાગીરી છે, આતંકવાદ છે, અને વેપારની સ્થિતિમાં જે મોટી આપણે પરિસંવાદ રચાયો, તે પરિસંવાદના અધ્યક્ષસ્થાન જો પ્રધાનમંત્રીએ કર્યું હોય તો ભારત સરકારની જે પ્રકારની આપણા આંતરરાષ્ટ્રીય સંબંધો આપણે જે વિકસાવ્યા છે એ સંબંધોનો અત્યારે લાભ લેવાનો એનો જે ખાસ કરીને એનો એ મંચ ઉપરથી આપણે અવાજ ઉઠાવવાનો પાકો સમય આવી ગયો છે. અફઘાનિસ્તાનની ખાસ સ્થિતિ જોવા માંગીએ તો ત્યાં છે ને શરિયત લો લાગુ પડશે, એટલે ત્યાંના નાગરિકો છે એ બિલકુલ ઈચ્છતા નથી કે અફઘાનિસ્તાન આવે. હવે એના પ્રવક્તા એવું કહી રહ્યા છે કે અમે જયારે પ્રવેશ કરી રહ્યા હતા કાબુલમાં ત્યારે લોકોએ બંને રસ્તાની બંને તરફ ઉભા રહીને અમારું સ્વાગત કર્યું. હવે આ સ્વાગત જો થતું હોય અને એવી સ્થિતિ હોય કે અફઘાનિસ્તાનના લોકો તાલિબાનને ઈચ્છે છે તો શા માટે ભાઈ હું એમ કહું છું કે એરપોર્ટ ઉપર આ રીતે મેદની લાગી છે. આપણે જે દ્રશ્યો જોયા, જે આપણે વિડીયો જોયા, એ મુજબ પ્લેનમાં ચડવા માટેની ધક્કામુક્કી થતી હતી ને એટલો ટ્રાફિક આખો પ્લેનની બસ સ્ટેન્ડ કરતા પણ ખરાબ, જૂના બસ સ્ટેન્ડ કરતા પણ ખરાબ હાલત હતી. અને એ ઉપરાંત આપણે જોયું તો એમ્બેસીની બહાર પણ લાઈનો લાગી હતી ને લોકો છે એ આ પરિસ્થિતિમાંથી બેંકોમાં પણ લોકો પૈસા ઉપાડવા માટે લાઈનો લગાવી. આ સ્થિતિ શું છે કે લોકોને દેશ છોડીને જવું છે, તાલિબાનના રાજ્ય કોઈને રહેવું નથી. આજે અફઘાનિસ્તાનનો નાગરિક છે એ પણ પોતાના મોબાઈલ અને ઇન્ટરનેટના માધ્યમથી દુનિયાનો વિકાસ થતો જોઈ રહ્યો છે, દુનિયાને એક મુક્તપણે વિચારતા લોકોની એક સમૂહ જોઈ રહ્યો છે. એના કારણે અફઘાનિસ્તાનના લોકોએ પણ જે આ 20 વર્ષમાં જે પ્રકારે જે સ્થિતિનો અનુભવ કર્યો છે, જે પ્રકારની લોકતાંત્રિક પ્રક્રિયાનો અનુભવ કર્યો, શાંતિનો અનુભવ કર્યો છે, એ શાંતિ જતી રહેશે એ ચોક્કસપણે બધાને ખ્યાલ છે. એટલે ફરીથી એક બહુ મોટો અડ્ડો બનવા જઈ રહ્યું છે પાકિસ્તાન, અને એ બાબતે ભારત સરકારે ચોક્કસપણે યુએનમાં આ પ્રશ્ન ઉઠાવવો પડશે. અન્ય દેશો સાથે પણ જરૂર પડીએ જે રીતે ચાઇના સાથે પણ આપણે જે રીતે ચાઇનાની ભૂમિકા શું ચોક્કસ છે, એટલે ચાઇના ચોક્કસ આ મેં વાત કરી આપણે અત્યારે અફઘાનિસ્તાનની જે રીતે ખુલ્લમ ખુલ્લો ટેકો આપી રહ્યું છે તો એ માર્ગે એ ભારતનું નાક દબાવવાની કોશિશ ચાઇના કરશે. અને ચાઇના આ જ માર્ગે હજુ પણ મેં બીજી વાર કહું છું કે અમેરિકાને પણ નાક દબાવવાની કોશિશ. ક્યાંક અત્યારની જે આખી પરિસ્થિતિ છે હિરેનભાઈ, ક્યાંક એની ઉપર એક સવાલ એ પણ થતો હોય છે ને કે ચાઇના અત્યારે હાલ મહાસત્તા બનવા તરફ અત્યારે આગળ વધી રહ્યું હોય તેમ. આનંદભાઈ હું આપની પાસે આવવા માંગીશ કે જે અત્યારે હાલની પરિસ્થિતિ જોવા મળી રહી છે, મેં જેમ કહ્યું કે અત્યારે હાલ પાકિસ્તાન અને ચાઇનાના પ્રોજેક્ટ વચ્ચે જે અફઘાનિસ્તાનની અત્યારની જે આખી પરિસ્થિતિ જોવા મળી રહી છે તેને લઈને સવાલ યથાવત જોવા મળી રહ્યો છે. અને સાથે એક સવાલ એ પણ છે કે જ્યારે એમ આપણે એમ કહેતા હોઈએ છીએ કે અત્યારે હાલની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તેમાં કે અત્યારની અફઘાનિસ્તાનને જે આ ટાર્ગેટ બનાવવામાં આવ્યું છે, હવે તાલિબાન શું વિચારી રહ્યું છે, હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે,
હવે તાલિબાને શું કરવું જોઈએ તેના લઈને પણ અત્યારે પણ સવાલ યથાવત જોવા મળી રહ્યો છે. કારણ કે અત્યારની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો અત્યારે જે રીતે તાલિબાની રાજ અત્યારે પણ જોવા મળી રહ્યું છે, અત્યારે પણ તાલિબાની જે આ રાજ જોવા મળી રહ્યું છે ને તેમાં પણ રાષ્ટ્રપતિ અશરફ ગની અને ઉપરાષ્ટ્રપતિ અમીરુલ્લાહ પણ અત્યારે હાલ તો દેશ છોડીને જતા રહ્યા છે. તો હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે, કારણ કે જ્યારે અમેરિકી સેનાના નિયંત્રણ હેઠળ પણ અત્યારે નથી જોવા મળી રહી. મળે છે અને ઈસ્ટ તુર્કમેનિસ્તાન તરીકે ઓળખાતા આખા જે પાર્ટ છે અને ત્યાં જે ટેરરિસ્ટ હિંસા ચાલી રહી છે એ ભાગ પણ એની સાથે જોડાયેલો છે. એટલે ચાઇનાની અંદર ફરી એકવાર ઉઇગુર મુસ્લિમની સેપરેટિસ્ટ મુવમેન્ટ એ અલગ પ્રકારે શરૂ થાય તેવી પૂરી સંભાવના છે. આવા સંજોગોની અંદર જો ચીન તાલિબાનની સરકાર સાથે અથવા તો તાલિબાનો સાથે મનમેળ ઉભો ન કરે અથવા તો કોઈ સંધિ ન કરે તો આવા સંજોગોની અંદર બની શકે કે અફઘાનિસ્તાનના આ તાલિબાનોનું પહેલું ટાર્ગેટ એ ભારત અથવા તો ચીનનો આ પ્રકારનો પ્રાંત હોઈ શકે. એટલે પાકિસ્તાન ની સાથે સ્ટ્રેટેજિક જે પરિસ્થિતિઓ છે ચીનની અને રશિયા પણ જે રીતે તાલિબાનોને માન્યતા આપવા માટે લાલાયિત આપણે જોઈ રહ્યા છીએ ઘણા છેલ્લા વખતથી, અને તાલિબાનો સાથે રશિયાએ સૌથી પહેલા વાતચીત શરૂ કરી હતી, હવે આ પરિસ્થિતિ બતાવે છે કે જે તાલિબાનોના પુરોગામી મુજાહિદીનો સોવિયત રશિયાની સેના સામે લડ્યા હતા એ તાલિબાનોને સોવિયત રશિયાનું જે અનુગામી છે આજનું રશિયા એ માન્યતા આપવા જઈ રહ્યું છે. આ બહુ મોટો વૈશ્વિક સ્તર ઉપર વૈશ્વિક પ્રવાહની અંદર આવેલો બહુ મોટું પરિવર્તન છે. આ પરિવર્તન દેખાડી રહ્યું છે કે તાલિબાનોને માન્યતા આપવાના મુદ્દા ઉપર પાકિસ્તાન ચીન અને રશિયાની ધરી બની રહી છે. અમેરિકા પણ એક દબાયેલા અવાજે તાલિબાનોને મેઇન સ્ટ્રીમમાં લાવવા માટે એમની સરકારને માન્યતા આપવા માટે અત્યારે જે પ્રકારે એમના વિદેશ મંત્રીએ નિવેદન આપ્યું છે અને જે શરત મૂકી છે એ શરતના આધારે એ લોકો તાલિબાનને માન્યતા આપવા માટે તૈયાર થઈ ગયા છે. હવે જે લોકો આ પ્રકારનો હિંસાચાર કરી રહ્યા હોય એ હિંસાચાર કરનારા લોકો સરકારની અંદર આવે અને એમને માન્યતા આપવામાં આવે આપણા મોટા દેશો દ્વારા, તો તમે વિચાર કરી શકો છો કે આ દેશ એ જે શરૂઆતથી છેલ્લા 5 દાયકાથી રોંગ સ્ટેટ છે અને પાકિસ્તાન જેવા રોંગ સ્ટેટની એજન્સીઓ એ ઉભા કરેલા જે આ પપેટ છે એ પપેટ મુખ્ય પ્રવાહમાં આવી અને અફઘાનિસ્તાનની અંદરથી કે જે ગ્લોબલ જેહાદનો અડ્ડો છે ત્યાંથી એ આતંકવાદને એક્સપોર્ટ કરશે. અને ચીનની જે ભૂમિકા છે એ ચીનની ભૂમિકા એ છે કે આ જે એક્સપોર્ટ થતો આતંકવાદ છે એ એમના દેશની અંદર આવે નહીં. એ જે સીપીએસસી ઉપર કામ કરી રહ્યું છે બાલ્ટિસ્તાનથી લઈ અને ગ્વાદર પોર્ટ સુધી અને જે વિસ્તાર એ અફઘાનિસ્તાનની નજીક છે અથવા તો અફઘાનિસ્તાનના તાલિબાનો ત્યાં કોઈ ડિસ્ટર્બન્સ ઊભું કરે તેવી તેમને શક્યતાઓ દેખાય છે, એ શક્યતાઓ નો નાશ કરવા માટે ચીન એ તાલિબાન સાથે સામંજસ્ય સ્થાપવાના તરફેણમાં છે. આ સિવાય અફઘાનિસ્તાનની અંદર ખૂબ બધા ખનિજ પદાર્થો હોવાની સંભાવના છે, એટલે આ જે સંસાધનો છે એના ઉપર પણ ચીનની બહુ મોટી નજર છે. પાકિસ્તાન અને ચાઇનાની તો વાત કરતા હોય છે આનંદભાઈ, પણ જ્યારે ભારતની વાત કરીએ, ભારતે આટલું બધું ઇન્વેસ્ટ કર્યું છે અફઘાનિસ્તાનમાં, ઘણા ભારતના પ્રોજેક્ટો પણ ચાલી રહ્યા છે, તો તેનું શું, તેને લઈને પણ એટલે તે પ્રોજેક્ટની સુરક્ષાને લઈને પણ સવાલ થઈ રહ્યા છે ને આમાં તો. જો આ જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટની કોઈ સુરક્ષા એ થવાની નથી. આ તમામ પ્રોજેક્ટો અત્યારે તાલિબાનોના હાથમાં પહોંચી ચૂક્યા છે. સલમા ડેમ હોય, અફઘાનિસ્તાનની અંદર જે સંસદ આપણે અફઘાનની તત્કાલીન સરકારને સાંસદોને બેસવા માટે બનાવી હતી એ સંસદની અંદર તાલિબાનનો બનાવેલો રાષ્ટ્રપતિ અને એના સાંસદો બેસવાના છે. હવે ભારતે શું કરવાનું? તો ભારત માટે હવે એકમાત્ર રસ્તો બચ્યો છે, ભારતે પોતાના સેનાને મજબૂત અને તૈયાર રાખવી પડશે. બીજું, ભારતની અંદર જ એ બેઝ ને મજબૂત કરવા એ માત્ર એક વિકલ્પ નથી. આ સિવાય ભારતે ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન, તાજિકિસ્તાન ઉપર પણ નજર દોડાવવી પડશે. અફઘાનિસ્તાનની અંદર ભારત અત્યારે આર્મી ન મોકલે,
કોઈ વાંધો નહીં, પરંતુ જ્યારે તેમને લિમિટેડ વોર અથવા તો લિમિટેડ મિલિટરી એક્શનની જરૂર પડે તો આવા સંજોગોની અંદર ઉઝબેકિસ્તાન, તાજિકિસ્તાન અથવા તો તુર્કમેનિસ્તાન સાથે એવી સંધિ કરી ત્યાં એમણે પોતાના મિલિટરી, આપણા મિલિટરી બેઝ બનાવવા પડશે. કારણ કે આપણને પાકિસ્તાનની અંદરથી આ પ્રકારની કાર્યવાહી કરવા માટેની કોઈ પણ શક્યતા મને દેખાતી નથી અને આવી કોઈ પરવાનગી મળવાની નથી. ઈરાન સામે કે પાકિસ્તાન અને ચાઇના વચ્ચેના જે જે અત્યારે પ્રોજેક્ટો ચાલતા હતા અને તેમાં ક્યાંક અત્યારે ફાયદો પણ થઈ શકે છે તેમ કોને? પાકિસ્તાન અને ચાઇના વચ્ચેના જે જે પ્રોજેક્ટો ચાલતા હતા તેમાં સીધો ફાયદો અત્યારે ચાઇનાને થઈ રહ્યો તેવું લાગી રહ્યું છે ઉપરથી તો. બિલકુલ ચાઇનાને ફાયદો થઈ રહ્યો છે. ભારતનું જો તમે ક્યાં ઇન્વેસ્ટમેન્ટ જુઓ તો એ ઇન્વેસ્ટમેન્ટ બાકી દેશોએ જે ઇન્વેસ્ટમેન્ટ કરે છે એના કરતા ખૂબ ઓછું ઇન્વેસ્ટમેન્ટ છે. મારા આ શબ્દો યાદ રાખો, ખૂબ ઓછું ઇન્વેસ્ટમેન્ટ છે. પરંતુ આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ પ્રમાણની અંદર આપણા માટે ઘણું મોટું છે. બીજી વસ્તુ, અમેરિકાએ 20 વર્ષની લડાઈમાં 61 લાખ કરોડ રૂપિયા ત્યાં વાપરી નાખ્યા છે. એટલે એનો સીધો અર્થ છે કે જો તમારે આ એરિયા ડિસ્ટર્બ રહેશે અને એમાં સ્થિરતા અને શાંતિ નહીં આવે તો એની સાથે ઘણા દેશો બરબાદ થવાના છે. બિલકુલ. તો એક બાજુ જે રીતે અફઘાનિસ્તાનમાં તાલિબાની રાજ જોવા મળી રહ્યું છે, હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે, વૈશ્વિક મહાસત્તાઓ તેની ઉપર કયા પ્રકારની ચર્ચા વિચારણા કરશે તેને લઈને પણ સવાલ યથાવત છે. અને સાથે જ્યારે ભારતની વાત હતી તો ભારતને હવે કેવા પ્રકારની ભૂમિકા રહેશે, ભારત હવે કેટલું તૈયાર રહેશે તે તો હવે જોવાનું જરૂર. તેની સાથે હિરેનભાઈ અને આનંદભાઈ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજની આ વિશેષ રજૂઆતમાં બસ આ રજા આપશો. નમસ્કાર.